સાસણના ભાલ છેલના ખેડૂતે કેરીમાં નવતર પ્રયોગ કર્યો, જેમાં એક જ આંબા પર 35થી વધુ જાતની દેશ વિદેશની કેરીઓ ઝૂલે છે. ગીર સોમનાથ જિલ્લા નજીક આવેલ સાસણ ગીર સિંહો સાથે કેસર કેરીમાં પણ જગવિખ્યાત છે. ત્યારે હાલ કેસર કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ભાલછેલ ગામના એક ખેડૂતે 100 જેટલી દેશ વિદેશની કેરીઓ ઉગાડવાનો પ્રયાસ કર્યો, જેમાં અનેક દેશની 35થી વધુ કેરીઓએ એક જ આંબા પર અલગ અલગ ડાળીઓમાં ઝૂલી રહી છે, જેમાં દેશી કેરી, હાફૂસ કેરી, તોતા કેરી, લંગડો કેરી તેમજ સરકાર માન્ય જાત અને દેશ વિદેશની અનેક જાતો હાલમાં ઉગેલી છે, જેમાં એક જ આંબાના ઝાડ પર વિવિધ પ્રકારની આકારની અલગ અલગ આંબાના પાન તેમજ દરેક કેરીઓ અલગ અલગ સ્વાદ એક જ આંબા પર જોવા મળી રહ્યો છે. ભાલછેલના આ ખેડૂત સમસુદ્દીન ભાઈએ દેશ વિદેશની મુલાકાત લઈને પોતે જાતે જ અભ્યાસ કરીને અનોખો પ્રયાસ કર્યો, તેમાં તેને સફળતા મળી છે. ત્યારે આ વિસ્તારમાં માત્ર એક જ આંબાના બગીચામાં એક જ આંબા પર દેશ વિદેશની કેરીઓ તેમજ 35 જેટલી જાતો જોવા મળતા વૈજ્ઞાનિકે પણ ચેલેન્જ આપે તેવો કિસ્સો બહાર આવ્યો છે. ત્યારે હાલમાં ભાલછેલના આ આંબાના બગીચા પર કેરીના તજજ્ઞો અને મુલાકાતીઓનો મેળાવડો જોવા મળે છે. આ જગ્યાનું નામ અનિલ ફાર્મ એન્ડ નર્સરી છે અને સાસણગીર નજીક 3 કિલોમીટરમાં આવેલી છે. જે લોકો સાસણગીરમાં સિંહ જોવા માટે આવે છે તો અહીંયા સિંહની સાથે સાથે એક કેરીનો પણ માહોલ અમે એને જોઈને આનંદિત થાય છે. હવે આ મેન અમારા અનિલ ફાર્મની અંદર કેસર મેંગોનું વાવેતર કર્યું છે, એની સાથે અમે અમુક વેરાયટીનું એવું હતું કે ભાઈ ક્રોસ વેરાયટી સારી સારી વાવીએ તો, અને બાગાયત વિજ્ઞાન પણ એવું કહે છે કે ભાઈ ક્રોસ વેરાયટી વાવવાથી ફલીનીકરણ સારું થાય છે, તો એના હિસાબે અમે સારી સારી વેરાયટીનું સિલેક્શન કર્યું, જેવી કે હાઇબ્રિડ વેરાયટી હોય, પછી રજવાડી વેરાયટી હોય, જૂનાગઢ નવાબ સાહેબની વેરાયટી, ઓલ ઓવર ઇન્ડિયાની જે જે સારી વેરાયટી હોય, દરેક રાજ્યવાર સારી વેરાયટી હતી, એ બધી વેરાયટીઓ અમે લગાવી છે. આ સિવાયની આઉટ ઓફ કન્ટ્રીની મેંગો, જે કલર મેંગો હોય છે, સારી મસ્ત કલર હોય છે, કીટ છે, માયા છે, સેન્સેશન છે, પાલમેર છે, આ બધી સારી સારી વેરાયટી યુએસએની છે, ઇજિપ્તની છે, આવી સારી વેરાયટીઓ બધી લગાવી છે. એક બેલ્ટ પણ એવો બનાવ્યો છે કે નામવાર ક્યાંની વેરાયટી છે અને કઈ રીતે ક્યાંની જાત છે, આ બધું લગાવેલું છે. અને આ સિવાયનું એક ઝાડ એવું બનાવ્યું છે કે જેની અંદર અમુક ઝાડમાં 7 વેરાયટી છે, અમુક ઝાડમાં 15-17 વેરાયટી છે, પણ એક ઝાડ એવું બનાવ્યું છે કે જેની અંદર અમે 80 ટાઈપની વેરાયટી તો લગાવી દીધી છે. એમાં આ વર્ષે છેલ્લા 3 વર્ષથી મહેનત કરતા હતા, પણ આ વર્ષે એમાં 35 જાતની વેરાયટી આવી છે અને એ વેરાયટી જોઈને અમને ખૂબ જ આનંદ થાય. આનંદ એટલા માટે કે અમે ઘણી વેરાયટી 6 મહિના પહેલા લગાવેલી, એમાં પણ અત્યારે ફળ જોવા મળે છે, એટલે અમે ખૂબ જ આનંદિત થઈએ છીએ સાહેબ. જો કે આ વર્ષે એવું છે કે છેલ્લા 20 વર્ષમાં જે પ્રોડક્શન નથી ઓછું થયું, એ આ વર્ષ જેટલું ઓછું પ્રોડક્શન ઓલ ઓવર ઇન્ડિયા લેવલનું છે અને ગ્લોબલ વોર્મિંગને હિસાબે જ આવું થયું છે. કારણ કે આ એક આપણે સૌરાષ્ટ્રનો કે ગુજરાતનો પ્રશ્ન નથી, પણ ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જગ્યાએ તપાસ કરી અને માર્કેટમાં પણ અત્યારે જુદી જુદી જાતો જોવા મળે છે આવતી હોય, પણ આ વર્ષે એટલી બધી કેરી માર્કેટમાં આવી નથી. એનો અર્થ એવો છે કે કુદરતી હવામાન જ કંઈક અલગ ટાઈપનું થવા માંડ્યું છે, જે આંબાને અનુકૂળ નથી. તો એના માટે આપણે ઘણી બધી આપણે પણ જવાબદાર છીએ. એનું કારણ છે કે આપણે ઘણા એવા એવા કુદરતની સાથે એના નિયમોની સાથે છેડા કરીએ છીએ, એટલે આપણે એના તરફથી આપણે દૂર જતા રહીએ છીએ. દાખલા તરીકે એક વાત કરીએ આપણે કે પહેલા માણસો કૂવા ગાળતા હતા અને કૂવામાંથી 60 ફૂટથી 80 ફૂટથી પાણી કાઢતા હતા. એ જ વસ્તુ 800-1200 ફૂટની ઊંડાઈથી પાણી કાઢે તો એના TDS પણ ઘણા બધા આવે, 1200-1500 TDS એવું પાણી પણ આપણે જમીનને અને હવાને પ્રદૂષિત કરતું હોય છે. તો આવા ઘણા બધા કારણો હોય છે જે આપણે જ તૈયાર કરેલા હોય છે. અને આપણે કુદરતી પાણી હોય, જે આપણે 60-80 કે 100 ફૂટનો કૂવો હોય અને એમાં બોરિંગ કર્યો હોય, આજુબાજુમાં બોરિંગ કર્યો હોય, તો કુદરતી પાણીનો સ્તર પણ નીચે જતો રહે છે. એટલે કુદરતી જે વસ્તુ છે એ આપણે એનાથી દૂર જતા રહીએ છીએ. તો આપણે આવનાર પેઢીને આપણે એટલી આપણે વિચારણા કરવી જોઈએ કે આવનાર પેઢીને હવા, પાણી અને જમીન શુદ્ધ મળે એના માટે પ્રયત્ન કરવામાં આપણે શું શું કરવું જોઈએ. તો પર્યાવરણ વધારવું જોઈએ, જેટલું પર્યાવરણ વધારે હોય તો વરસાદના બેનિફિટ મળે, વરસાદના બેનિફિટ મળે તો કુદરતી ટેમ્પરેચર ન મળે, ટેમ્પરેચર આપણને મળી જાય અને એને ટેમ્પરેચરને હિસાબે પણ ઘણી વખત આપણને કેરીનું બેરિંગ થતું ઓછું થતું હોય તો એ પણ આપણને ફાયદો મળે છે સાહેબ. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી, ગીર સોમનાથ.